अस्सलामु अलैकुम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। वाला विद्यार्थी मित्रों, हूँ तमारी गुजराती विषयनी शिक्षिका हाजरा बहन हकीम। आजे धोरण 10 गुजराती माध्यमना विद्यार्थियों माटे गुजरातीनी पाठ्यपुस्तकमांथी गद्य 6 वायरल इन्फेक्शनना लेखकनो परिचय तथा गद्यनी विस्तृत समझूती आपवा माटे आ वीडियो बनावी रही छूं। आशा राखू छूं के मारो आ वीडियो तमने अभ्यासक्रममां मददरूप पुरवार थशे। दोस्तों, गद्य 6 वायरल इन्फेक्शन, जेना साहित्यकार एटले के लेखकनुं नाम छे गुणवंत भाई शाह। साहित्य प्रकार निबंध अने संकलन मरो त्यां सुधी जीवो माथी। एटले के दोस्तों, आपड़ा लेखक गुणवंत भाई शाह एक पुस्तक लखी छे जेनुं नाम छे मरो त्यां सुधी जीवो। तेमांथी आ पाठ लेवामां आव्यो छे जेनो आपणे अभ्यास करवानो रहेशे। दोस्तों, गद्यनो अभ्यास करता पहेला आपणे लेखकनो परिचय मेळवी लईए। गद्य 6 वायरल इन्फेक्शन, जेना लेखकनुं नाम छे गुणवंतभाई भूषणलाल शाह। एमनी जन्म तारीख 12/3/1937। जन्म स्थळ सूरत જિલ્લાનું રાંદેર ટાઉન। વ્યવસાય તેઓ અધ્યાપક હતા। MS યુનિવર્સિટી વડોદરા, ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ, મિશિગન યુનિવર્સિટી અમેરિકા અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે ફરજ બજાવી હતી અને ત્યારબાદ સ્વૈચ્છિક નિવૃત્તિ એટલે કે વોલ્યન્ટરી રિટાયરમેન્ટ લીધું છે। ગુણવંતભાઈ શાહે સરસ મજાનું સાહિત્ય સર્જન પણ કર્યું છે। એમના નિબંધ સંગ્રહો આ પ્રમાણે છે: કાર્ડિયોગ્રામ, રણ તો લીલા છમ, વગડાને તરસ ટહુકાની, વિચારોના વૃંદાવનમાં, એમની આત્મકથા બિલ્લો ટિલ્લો ટચ, જાત ભણીની જાત્રા, વ્યક્તિ વિચાર ચિંતન ગ્રંથ, ગાંધીના ચશ્મા, રામાયણ પર આધારિત રામાયણ માનવતાનું મહાકાવ્ય, મહાભારત માનવ સ્વભાવનું મહાકાવ્ય, અને એમણે જે સાહિત્ય સર્જન કર્યું છે તેની માટે એમને વિવિધ સન્માન પણ આપવામાં આવ્યા છે। એમના નામે રણજીતરામ સુવર્ણચંદ્રક, દર્શક એવોર્ડ, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારાના સાહિત્ય રત્ન એવોર્ડ અને ભારત સરકારના પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે। દોસ્તો, હવે આપણે ગદ્યનો વિસ્તૃત સમજૂતી મેળવીએ। ગદ્ય 6 વાયરલ ઇન્ફેક્શન, સાહિત્યકાર ગુણવંત શાહ, સાહિત્ય પ્રકાર નિબંધ અને સંકલન મરો ત્યાં સુધી જીવો। દોસ્તો, વાયરલનો મિનિંગ શું? વાયરલ એટલે અતિ સૂક્ષ્મ જીવાણુ, અને ઇન્ફેક્શન એટલે કે ચેપ। એટલે વાયરલ ઇન્ફેક્શન અતિ સૂક્ષ્મ જીવાણુથી ફેલાતો ચેપ। અભ્યાસના મુદ્દા જોઈ લઈએ। માણસ પોતાના આરોગ્યની કાળજી લેતો નથી, તેથી આરોગ્ય બગડે છે। ભણેલા લોકો પણ ખાવા પીવાની બાબતમાં અભણની જેમ જ વર્તન કરે છે। દર્દી જ નહીં, ઘણીવાર ડોક્ટરો પણ પોતાના આરોગ્ય અંગે બેદરકાર જોવા મળે છે। નાની વયે ખાટલે પડેલું શરીર અસહ્ય અપમાનોના સામે કાનૂન ભંગ છે। હૃદય રોગનો હુમલો મફતમાં નથી મળતો, વર્ષો સુધી એ માટે મથવું પડે છે। કટાક્ષ દ્વારા સમજાવવાનો પ્રયાસ કર્યો છે,
જીવનમાં જેને કદી પણ પરસેવો નથી વળ્યો તેને હૃદય રોગના હુમલામાં પરસેવો વછૂટી જાય છે. રોગ થાય તે માટે સુખી લોકો જે સ્થૂળ સાધના કરે, જેને બેઠાડુંપણું કહેવામાં આવે છે, એટલે કે સૂત્રાત્મક રજૂઆત કરી, આપણા દેશમાં આવા સાધકોની સંખ્યા ઓછી નથી. હોસ્પિટલની શોભા વધારવા શું થઈ શકે? ઘણા ખરા ખાટલા ખાલી પડી રહે એ જ તો હોસ્પિટલની ખરી શોભા ગણાય. વાસ્તવમાં રોગી જ ડૉક્ટર પાસે જાય એમ નથી, નિરોગી વ્યક્તિએ પણ સમયાંતરે નિયમિતપણે સમગ્ર શરીરની તપાસ કરાવવી જોઈએ. આરોગ્ય જળવાય એ માટે સૂચનો લેવા જોઈએ. ડૉક્ટર રોગની જાળવણી માટે છે કે આરોગ્યની? વાયરલ ઇન્ફેક્શન એટલે લેખકના મતે મોકલનારના સરનામા વગરનું VP પાર્સલ. જે દેશમાં આરોગ્ય પાંગડું હોય, ઢગલા બંધ વસ્તી હોય, ત્યાં મહામારી તો હોય જ. દોસ્તો, ખ્યાલ આવે છે? આ તમામ મુદ્દાઓને આપણે વિસ્તૃત રીતે સમજૂતી મેળવવાની છે. પાઠ્યપુસ્તકમાં પહેલો જ ફકરો, એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો ડાક્ટરને સજા કરતા. સમજ પડે છે? એક જમાનામાં એવું હતું કે કોઈ માંદું પડે ને તો ચીનના લોકો ડૉક્ટરને સજા કરતા હતા. સેમ્યુઅલ બટલરે એક એવા આદર્શ સમાજની કલ્પના કરેલી જેમાં માંદા પડનાર માણસને કેદની સજા થાય. સેમ્યુઅલ બટલર એ કોણ છે? તો કે અંગ્રેજ લેખક છે. એમણે એમ એવી કલ્પના કરેલી કે એવો એક સમાજ હોવો જોઈએ કે જેમાં કોઈ માંદું પડે ને તો તેને સજા થવી જોઈએ. બર્ટાડ રસેલે એક નિબંધમાં ભારે ગમ્મત એટલે કે મસ્તી કરી, કાર ખોટકાઈ પડે તો એનો માલિક થોડોક શરમાય છે, પરંતુ માણસ પોતાનું શરીર ખોટકાય તેની વાત બીજાઓ આગળ ગૌરવપૂર્વક કરે છે. આ તો કેવો વિચાર કહેવાય! ખરેખર જ્યારે ગાડી બગડે છે ત્યારે લોકો કે અરે બાપરે, જવા દે નહીં, મારી ગાડીનું એક્સિડન્ટ થઈ ગયું, ઘણો મોટો ખર્ચો આવીને ઊભો રહ્યો, બરાબર, તે વાતના અંદર શરમાય છે કે ખર્ચો ઊભો થયો, પરંતુ પોતાનું શરીર, અરે મને તો બુખાર છે, તાવ આવ્યો છે, એ વાત જાણે ગૌરવપૂર્વક કહે છે. આ તો આખી સોચ જ બદલવાની જરૂર છે. માણસ પોતાના શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે. નિર્દય એટલે ક્રૂરતાપૂર્વક. ભણેલા લોકો પણ ખાવા પીવામાં અભણની માફક જ વર્તન કરે છે. ડૉક્ટર પણ પોતાના આરોગ્ય અંગે ક્યારેક દર્દી જેવા જ બેદરકાર જોવા મળે છે. વર્ષો સુધી શરીર અપમાનિત થતું રહે છે. ખાટલામાં પડેલું નાની ઉંમરનું શરીર એ તો અપમાનો અસહ્ય બની ગયા ત્યારે શરીર દ્વારા શરૂ થયેલો સવિનય કાનૂન ભંગ છે. એટલે કે સવિનય કાનૂન ભંગ એટલે કાયદાનો નિશસ્ત્ર પ્રતિકાર, અહીં અસ્વસ્થતાનો મૂક પ્રતિકાર. ખ્યાલ આવે છે લોકો? દોસ્તો, આપણે શું કરીએ છીએ, આપણી બોડીને એટલે કે શરીરની કાળજી રાખતા નથી, નિર્દયતાપૂર્વક વર્તન કરીએ છીએ, અને ખાસ ખાવા પીવાની બાબતમાં આપણે કંટ્રોલ રાખી શકતા નથી. ગમે ત્યારે ગમે તે ને ગમે તેવું ખાઈ લઈએ છીએ, અને જેને કારણે શરીર માંદું પડે છે, અને શરીરનું આવું અપમાન થતું જ રહે છે. એટલે પછી નાની ઉંમરમાં જ ખાટલામાં આવી જવું પડે છે, અને શરીર એ સવિનય કાનૂન ભંગની જેમ પોતે આપણો પ્રતિકાર કરે છે અને બીમાર પડી જાય છે. હૃદય રોગનો હુમલો કંઈ મફતમાં નથી મળતો, એ માટે વર્ષો સુધી મથવું પડે છે. જો લેખક કેવું હાસ્ય ઉત્પન્ન કરે છે ને વ્યંગમાં કટાક્ષમાં આપણને કહે છે કે હૃદય રોગનો હુમલો કંઈ મફતમાં નથી મળતો, તો એના માટે શું કરવું પડે? તો કે શરીરને પોટલું સમજીને કલાકો સુધી ઓફિસની ખુરશીમાં બેસાડી રાખવું પડે છે, અને ગમે તે સમયે ગમે તેવું અને ગમે તેટલું ખાવું પડે છે. હૃદય રોગના હુમલા વખતે માણસને પરસેવો વછૂટી જાય છે.
જીવનમાં કદી પણ પરસેવો નથી વળ્યો, તેથી શરીરે પોતાના માલિકને કરેલો એ ક્રૂર કટાક્ષ ગણાય. એટલે કે જે વ્યક્તિ પોટલાની જેમ પોતાના શરીરને ખુરશી પર બેસાડી રાખે, ગમે ત્યારે ગમે તેમ જેમ તેમ ખાવાનું ખાયા જ કરે અને કસરત ન કરે, પરસેવો નહીં વહાવે, તો હૃદય રોગનો હુમલો ગિફ્ટમાં આવે. અને જેણે કદી પરસેવો ન પાડેલો એનો પરસેવો છૂટી જાય છે. બરાબર, રોગ થાય એ માટે સુખી લોકો જે સ્થૂળ સાધના કરે તેને બેઠાડુંપણું કહેવામાં આવે છે. ખબર પડે છે, સ્થૂળ સાધના એટલે મૂર્ખામી ભર્યા પ્રયત્નો. આપણા દેશમાં આવા સાધકોની સંખ્યા ઓછી નથી. ખ્યાલ આવે છે, લોકો પોતાના પૈસાના જોરે, સત્તાના જોરે કે પછી આળસીપણાના કારણે પોતાના કાર્ય બીજાઓ પાસે કરાવ્યા કરે છે, બેઠાડું જીવન વધારે પસંદ કરે છે, અને પછી છેલ્લે થાય શું, આવા મૂર્ખામી ભર્યા પ્રયત્નો કર્યો તો ગિફ્ટના અંદર બીમારી તો આવવાની જ છે. હોસ્પિટલની શોભા વધારવા શું થઈ શકે, તમે શું વિચારો છો? નોર્મલી તો બેટા આપણે શું વિચારીએ કે હોસ્પિટલના પાસેથી પસાર થતા હોઈએ અને ઘણા બધા દર્દીઓ હોય, દર્દીના સગા સંબંધી હોય, તો આપણને એમ લાગે ઓહો આ ડૉક્ટર બહુ જોરદાર છે, અહીંયા ઈલાજ કરવા જેવું લાગે છે, ડૉક્ટર એમ કે બરાબરનો ઈલાજ કરે છે, તો જ તો આટલું પબ્લિક છે. પણ વાસ્તવમાં એવું નથી હોતું. હોસ્પિટલની શોભા વધારવા માટે એક જ કારણ, ઘણા ખરા ખાટલા ખાલી પડી રહે તો જ તે હોસ્પિટલની ખરી શોભા ગણાય. માણસ ન છૂટકે ડૉક્ટર પાસે જાય એમાં કશું ખોટું નથી. બરાબર, અસહ્ય થઈ જાય, ન છૂટકે ડૉક્ટર પાસે જાય એમાં કશું ખોટું નથી. ખરેખર તો સંપૂર્ણપણે નિરોગી હોય તેવા માણસોએ નિયમિતપણે ડૉક્ટર પાસે જઈને લોહી, કાર્ડિયોગ્રામ અને બીજી બાબતોની ચકાસણી કરી લેવી જોઈએ. લોહીની તપાસ, કાર્ડિયોગ્રામ એટલે હૃદયના ધબકારા લેખતું જે યંત્ર હોય તો હૃદય બરાબર ચાલે છે કે નહીં એની તપાસ કરાવી લેવી જોઈએ. નિરોગી વ્યક્તિએ પણ કોઈ ફરિયાદ ન હોય ત્યારે માંગવા જોઈએ. ડાક્ટર પાસે કોઈ પણ પ્રકારનો દુખાવો ન હોય ત્યારે સમયાંતરે જઈ આવવું જોઈએ. ખ્યાલ આવે છે, આપણે નોર્મલી શું કરીએ, બીમાર પડીએ છીએ ત્યારે જ ડૉક્ટર પાસે જઈએ છીએ, પણ એવું નથી. આપણે શું કરવાનું છે કે બીમાર ન હોઈએ ત્યારે ડૉક્ટરની સલાહ સૂચન લેવાની છે અને બીમાર ન પડીએ એવા કાર્ય કરવાના છે. ડૉક્ટર રોગની જાણવણી માટે છે કે આરોગ્યની, એ જ સમજ નથી પડતી. આ પ્રશ્ન ડૉક્ટરોની કમાણી પર સીધો પ્રહાર, એટેક કરે છે. ઓપીડીમાં કીડિયારું ઉભરાય એ તો સભ્ય ગણાતા સમાજની શરમ છે. ઓપીડી એટલે આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ. જો તમે હોસ્પિટલમાં ગયા હોય તો ત્યાં જોયું હોય, ઓપીડી વિભાગ, આઈસીયુ વિભાગ, બધા અલગ અલગ વિભાગ હોય છે. એમાં ઓપીડી વિભાગની અંદર ડૉક્ટરો હોસ્પિટલમાં આવતા દર્દીઓને તબીબી સલાહ સૂચન આપતા હોય છે. તો અહીંયા ઓપીડીમાં કીડિયારું, કીડીની જેમ પબ્લિક ઉભરાય એ તો સભ્ય ગણાતા સમાજની શરમ છે. અનાથ આશ્રમમાં બાળકો અને ઘરડાઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ કંઈ તંદુરસ્ત સમાજની નિશાની નથી. સંકટ સમયની સાંકળ વારંવાર વપરાય એ યોગ્ય નથી. ડૉક્ટરને તાવની ફરિયાદ કરનારા દર્દીઓને કાને આજકાલ બે શબ્દ અચૂક પડે છે. જે લોકો ડૉક્ટરને તાવની ફરિયાદ કર્યા કરે છે એ વ્યક્તિના કાને અચૂક આ શબ્દ તો પડે જ છે. તે કયા શબ્દ? તો કે વાયરલ ઇન્ફેક્શન. વાયરલ ઇન્ફેક્શન એટલે મોકલનારના સરનામા વગરનું વીપી પાર્સલ. વીપી પાર્સલ એટલે કે જે પાર્સલની અંદર પત્રો, પુસ્તકો, વર્તમાનપત્રો જેવી કિંમતી વસ્તુઓની નોંધ કરી તેમને જણાવેલ સ્થળે પહોંચાડવા માટે તૈયાર કરેલું પોટલું. ખ્યાલ આવે છે, વીપી પાર્સલ. ડૉક્ટરને જ્યારે કંઈ ન સમજાય ત્યારે આ બે શબ્દો એની મદદે આવે છે. ડૉક્ટરોને એમાં કોઈ જ વાંક નથી. જે દેશમાં જાહેર આરોગ્ય આટલું પાંગળું એટલે કે અપંગ, અશક્ત હોય, ત્યાં ઢગલાબંધ વસ્તીમાં જથ્થાબંધ મહામારી હોવાની જ
જ્યાં ઇન્સાન અને ઉકરડો અડખે પડખે મળી સમજીને રહેતા હોય ત્યાં હોસ્પિટલો પણ ગંદી જ હોય. સ્વચ્છ હોસ્પિટલો વધારે પડતી મોંઘી હોય છે. સ્વચ્છ હોસ્પિટલમાં લીલા પાટિયા પર સુંદર લખાણ હોય છે જે થોડે થોડે દિવસે બદલાતું રહે છે. ખ્યાલ આવે છે? આટલી બધી વસ્તી એટલે કે આટલું બધું પબ્લિક, તો પછી આટલી બધી ગંદકી. આપણે અહીંયા ગંદકી પ્રત્યે પણ સુખ છે અને હોસ્પિટલોના અંદર કીડિયારાના જેમ પબ્લિક ઉકરડાની બાજુમાં રહેતા પણ લોકો ખચકાતા નથી, તો પછી આપણા અહીંયા જાહેર આરોગ્ય બગડવાનું જ છે. ભારતની પ્રજામાં ગંદકી પ્રત્યે જે સૂગ હોવી જોઈએ તે જાજી જોવા નથી મળતી. આપણે ગંદકી સાથે પણ ગરોબો દોસ્તી કરી લીધી છે. ગંદકી હોય તો પણ ચલાવી લઈએ છીએ, જેટલી સૂગ હોવી જોઈએ તેટલી આપણે કરતા નથી. ગંદકી આપણને બહુ ખલેલ નથી પહોંચાડતી. ગંદકીનો આવો સ્વીકાર દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે જે ભારતમાં જોવા મળે છે. ગંદકીથી ભારે ખલેલ પામનારા ભારતના સૌ પ્રથમ સાધુ સ્વામી વિવેકાનંદ હતા. એક માર્કના પ્રશ્નમાં પૂછાય કે ગંદકીથી ભારે ખલેલ પામનાર ભારતના સૌ પ્રથમ સાધુનું નામ લખો, તો આવે સ્વામી વિવેકાનંદ. ગરીબી અને ગંદકી એ બંને તો જાણે સગા ભાઈ બહેન. જ્યાં ગરીબી હોય ત્યાં ગંદકી હોય. વચ્ચેના બહેનપણાને કારણે આપણી હોસ્પિટલોમાં ઢગલા બંધ દર્દીઓ માખીની જેમ બળબણતા હોય છે. વેદ, ઉપનિષદ, ગીતાના વારસા અને વૈભવ અંગે ગૌરવ લેનારી આપણી પ્રજાનો બહુ મોટો વર્ગ અભણ છે. આપણે ત્યાં રોગ નિયમ છે અને આરોગ્ય અપવાદ છે. સભ્ય સમાજમાં એથી ઉલટી પરિસ્થિતિ હોવી જોઈએ. સમજ પડે છે કે રોગને અપવાદ અને આરોગ્યને નિયમ હોવું જોઈએ. દરેકનો આરોગ્ય સ્વસ્થ જ હોવું જોઈએ. ખ્યાલ આવે છે? ગાંધીજી માંદગીને લગભગ અપરાધ ગણતા અને પોતાની માંદગીને તો આધ્યાત્મિક ભૂલ તરીકે જોતા. આધ્યાત્મિક ભૂલ એટલે જીવાત્માને લગતી ખામી. આપણે આપણા શરીરની ઉપર ક્રૂરતાપૂર્વક, નિર્દયતાપૂર્વક એનું અપમાન કરતા રહીએ છીએ. ગમે તેમ જીવીએ છીએ, ગમે તેમ રહીએ છીએ, ગમે તેમ ખાઈએ છીએ. મન ફાવે ત્યારે ઉઠવાનું, મન ફાવે ત્યારે સૂવાનું, તો પછી આપણું આરોગ્ય કેવું રહેશે એ પોતે જાતે અરીસામાં ઊભા રહીને પ્રશ્ન કરો. અરે હું તો અહીં એમ કહું છું કે સવારે ઉઠીને અરીસામાં જેનું મોઢું જોઉં છો ને, એ વ્યક્તિને સૌથી વધુ પ્રેમ કરો તો તમે તંદુરસ્ત પણ રહેશો. કેમ કે જેને પ્રેમ કરશો એની તમે ફિકર કરશો, ચિંતા કરશો અને એનો ખ્યાલ રાખશો. ખ્યાલ આવે છે દોસ્તો? તમાકુના ગુટકા ખાનારને સફરજન મોંઘું પડે. સિગરેટના ધુમાડા કાઢનારને ખજૂર, અંજીર, આલુ કે કાજુ મોંઘા પડે છે. નાસ્તામાં તળેલી વાનગી જ હોય, ફળ હોય જ ના શકે. આપણા અહીંયા જોઈ લો નાસ્તા સેન્ટરો કેટલા બધા છે અને આપણા ફેવરિટ ખમણ, ઢોકળા, ઈદળા, પાતુડી આ બધું તો નાસ્તામાં જ જોઈએ. એટલે આ બધું થઈ તો તળેલી જ વાનગી ને, તો ફળ કેમ નહીં સવારે ખાઓ? નાસ્તામાં આ વસ્તુઓ જ કેમ ખાઓ? અરે લગ્નના રિસેપ્શનમાં પાર્ટી આપનાર યજમાનનો પ્રેમાળ ઈરાદો જમવા આવેલા નર નારીઓના પેટની હાલત બગાડવાનો હોય એવો વહેમ પડે તેવી સ્થિતિ છે. આજે તમે જુઓ લગ્નની અંદર જ્યારે રિસેપ્શન રાખવામાં આવે છે, કઈ કેટલીય વાનગીઓ હોય છે, શાહી પકવાન ને મિષ્ટાન હોય છે અને આટલું બધું એક સાથે. વ્યક્તિ દરેક પોર્શનમાંથી એક એક નિવાલો, એક એક કોલ જમે તો પણ 100% એનું પેટ બગડવાનું જ છે. એટલે લાગે છે કે યજમાન આમંત્રણ આપવાવાળા અતિથિનો ચોક્કસ એવો યજમાનનો ઈરાદો હોય છે કે આવનાર અતિથિનું, જે નર હોય કે નારી હોય, એના પેટની હાલત બગડે. લોકો બસ ખાધે રાખે છે, પીધે રાખે છે અને જીવ્યે રાખે છે.
માંદગીના ખાટલે ઘણું ખરું તો વેડફાઈ ચૂકેલું જીવન પડેલું હોય છે. ખાંસી વારંવાર આવે તો એ કફ છૂટો નથી પડતો, પરંતુ સમજણ છૂટી પડી જાય છે. રોગના મૂળમાં સમજણ સાથેના છૂટાછેડા રહેલા હોય છે. આપણે સમજીએ છીએ કે આ વસ્તુ ખાવાથી આ તકલીફ થવાની છે, છતાં આપણે તો સમજણ સાથે છૂટાછેડા લઈ લીધા છે, એટલે કે આપણે દૂર રહીએ છીએ. સમજતા હોવા છતાં તે કાર્ય કરીએ છીએ. જે પોતાના શરીરને ન સમજે તે વળી બીજાને શું સમજે? મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે. મન સ્વસ્થ તો શરીર સ્વસ્થ. જેનું મન ભાંગી પડે તેનું શરીર પણ ભાંગી પડે છે. મનની પ્રસન્નતા પાચન શક્તિને જાળવી લેનારી છે. ઈર્ષ્યા એસિડિટીને વધારે, એવો પૂરો સંભવ છે. એટલે કે ઈર્ષ્યા થાય તો એ એસિડિટીમાં વધારો કરે, એ શક્ય છે. માનસિક તાણ બ્લડ પ્રેશરને સડી કરે છે. એટલે તમે વધારે પડતો માનસિક તાણ અનુભવો તો બ્લડ પ્રેશર આવવાનું જ છે. અતિશય ચિંતા પેટના અલ્સરને, અલ્સર એટલે પેટમાં જે ચાંદા પડે તે, એટલે કે જો અતિશય ચિંતા કરો તો પેટમાં અલ્સર થાય. પતિ પત્ની વચ્ચેનો સંબંધ બંનેના સ્વાસ્થ્યને સીધી અસર પહોંચાડે છે. કેટલાક પરિવારોમાં ખડખડાટ હાસ્ય મહિને એકાદ વાર પણ સાંભળવા નથી મળતું. માણસે હકીકત તો હસવાની એક પણ તક છોડવી ન જોઈએ. મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે. ભજન આનંદ તાણમાં ઘટાડો કરે છે. પ્રાર્થનામાં તાણને સખડી રાખવાની અદ્ભુત તાકાત રહેલી છે. એટલે કે અહીંયા લેખકે આપણને કહેવાનો પ્રયાસ કર્યો છે કે ભાઈ જો મન સ્વસ્થ હશે ને તો બોડી પણ તમારી સ્વસ્થ જ રહેશે. બાકી જો તમે ને મન સ્વસ્થ હોય તો પાચન શક્તિ મજબૂત થાય, મેટાબાયોલિઝમ પરફેક્ટ હોય તો પછી શેની ચિંતા. જો ઈર્ષા કરો તો એસિડિટી થવાની શક્યતા રહે છે. પછી તમે માનસિક તાણ લો તો બ્લડ પ્રેશર થાય, અતિશય ચિંતા કરો તો પેટમાં અલ્સર થાય, પતિ પત્ની વચ્ચે જો લડાઈ ઝઘડો થયો હોય તો પણ સ્વાસ્થ્ય પર કાર્ય પર અસર પડે. અને આજે જો તમે આજુબાજુ વિસ્તારમાં તો કંઈ કેટલાક પરિવાર એવા છે કે જેઓ કેટલા મહિનાઓથી ખડખડાટ હસેલા નથી, પરંતુ માણસે હસવાની એક પણ તક ન છોડવી જોઈએ. અને મુંબઈની ટ્રેનમાં જુઓ તો ભજન મંડળી ધૂમ મચાવે છે. અરે તમે ત્રાણમાં હોવ તો ભજનનો આનંદ લો, પ્રાર્થના કરો, બરાબર. પ્રાર્થના કરવાથી ત્રાણમાં ઘટાડો થાય છે. રામે તાડકા નામની ભયંકર રાક્ષસીનો વધ કરેલો. આપણે તાણ નામની વાસા વગરની ચુડેલનો નાશ કરવાનો છે. દશેરાના દિવસે રાવણ વધ કરવાની જરૂર નથી, પરંતુ આપણા અહંકારનો વધ કરવાનો છે. એટલે આપણે વધારે પડતો અહંકાર રાખીએ ને એ પણ આપણને માંદા પાડે છે. અહંકાર એક એવો રોગ છે જે અસંખ્ય પરિવારોને પજવે છે અને પ્રજાળે છે. સરળ વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે એવી શક્યતા પ્રમાણમાં વધારે રહે છે. જે વ્યક્તિ દાવ પેચ રમે અને છળ કપટમાં રાચે તેનું શરીર પણ સાવ નિરોગી ન રહી શકે. મનનો મેલો હોય એવો આદમી ઘણું ખરું શારીરિક તકલીફ વગરનો ન હોઈ શકે. મનના મેલા વ્યક્તિ બીમાર જ હોય બોડીથી. અસ્વસ્થ અને સ્વસ્થ મન નશા તરફ જલ્દી વળે છે. સિગરેટનો ધુમાડો મનની બેચેનીનું જ વાયુ સ્વરૂપ ગણાય. ક્યારેક ધૂમ્રપાન કરનારો અને શરાબ સેવન કરનારો માણસ લાંબુ જીવી જાય ત્યારે લોકો એક કુતર્ક, ખરાબ તર્ક ચલાવે છે. જેમ જીવવું હોય તેમ જીવો. ફલાણા ભાઈને સિગરેટ પીવાથી શું નુકસાન થયું? એક સ્ત્રીનો ફોટો અખબારોમાં છપાયો. 127 વર્ષની એ સ્ત્રી ધૂમ્રપાન કરી રહી હતી. તેણે મુલાકાતમાં જણાવ્યું કે હવે તેણે સિગરેટની સંખ્યા ઘટાડી કાઢી છે. આવા દાખલા બને તેમ ધૂમ્રપાન ચાલુ રાખવું એક ઘરડો તર્ક છે.
એટલે કુતર્ક ઘરડો તર્ક. એટલે અહીંયા લોકો શું વિચારે, એકાદ અપવાદ રૂપ તો હોય, ફલાણો માણસ આટલી સિગરેટ પીએ છે પણ કેટલું લાંબુ જીવ્યો, એને કંઈ નહીં થયું, ફલાણી બેનને આમ થયું. અરે એકાદ અપવાદ રૂપ તો હોય, પરંતુ હકીકત કાવા દાવાવાળા વ્યક્તિ, મનના મહેલા વ્યક્તિ, એ લોકો શારીરિક રીતે તંદુરસ્ત ન જ રહી શકે. સીધું સાદું સરળ જીવન જીવો તો કશું ન થાય. પ્રત્યેક માણસને માં, બહેન, ભાભી, પિતા, મિત્ર કે પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળી રહે તો કદાચ શરાબની પણ જરૂર નહીં પડે. હજી આપણે ત્યાં પ્રેમનો ઉપચાર તરીકે સ્વીકાર થયો નથી. લવ થેરપી માટે હોસ્પિટલ કે સાયકિયાટ્રિસ્ટ પાસે જવું ન પડે. ભર્યો ભર્યો પ્રેમાળ પરિવાર તન અને મનના આરોગ્ય માટેની પૂર્વ શરત છે. ખ્યાલ આવે છે? તમારું તન મન આરોગ્ય એ તંદુરસ્ત ક્યારે રહેશે? જ્યારે તમને પરિવારવાળાઓ તરફથી અપનાવવામાં આવશે, તમારે વિરોધ નહીં થશે અને તમને ખૂબ પ્રેમ મળશે. ખાસ તો તમને વધુ પડતો પ્રેમ મળશે તો પ્રેમના ઉપચારથી કંઈ તકલીફ આવવાની નથી. હોસ્પિટલ પણ જવું ન પડે અને સાયકિયાટ્રિસ્ટ પાસે પણ જવું ન પડે. ભર્યો ભર્યો પ્રેમાળ પરિવાર, ભર્યો ભર્યો પ્રેમાળ પરિવાર તન અને મનના આરોગ્ય માટેના પૂર્વ શરત છે. ભર્યો ભર્યો પ્રેમાળ પરિવાર તન અને મનના આરોગ્ય માટે, એટલે કે જો તમારો પરિવાર ભરેલો હોય તો તન અને મનના આરોગ્ય માટે એ તમારી ખાસ શરત છે. જીવન વીમો જરૂરી છે, પરંતુ જીવન શ્રદ્ધા એથી એ વધારે જરૂરી છે. એટલે કે જીવન વીમો કરાવો, પણ એથી વધારે જીવન પર શ્રદ્ધા રાખો. એમાં સમર્પણ એ જ રોકાણ અને સ્નેહ એ જ ડિવિડન્ડ. ડિવિડન્ડ એટલે શું? કંપનીના શેર દીઠ અપાતું વ્યાજ. જો ઘરમાંથી પ્રેમ મળી રહે, પોઝિટિવિટી મળી રહે, તો તમારે જીવન સરળ બને. અરે જીવન વીમો કરાવો, પણ તેથી વધારે પોતાના જીવન પર શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો, અને એમાં સમર્પણ એ જ રોકાણ છે અને પ્રેમ એ ડિવિડન્ડ છે. માંદા પડવાનું આપણે માનીએ તેટલું સહેલું નથી. ખ્યાલ આવે છે? અને મરો ત્યાં સુધી જીવો, એટલે લેખકની પુસ્તક મરો ત્યાં સુધી જીવોમાંથી આ ગદ્ય લીધો છે. દોસ્તો, આશા રાખું છું કે મારા દ્વારા અપાયેલી આ સમજૂતી તમને ગમી જશે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. નવા વિડીયો સાથે જલ્દી જ મળીશું. ત્યાં સુધી મને અલવિદા કહો. ગુડ બાય. અલવિદા દોસ્તો. સબ ખેર. જઝાકલ્લાહ.